હવે બાદ સુરતના વરાછાની કે જાની સોસાયટીમાં માટીનો ગાર ભરાઈ ચૂક્યો છે. મેટ્રોની કામગીરી દરમિયાન આ સોસાયટીમાંથી ગાર નીકળી રહ્યો છે. જ્યાં આપણે જણાવીએ કે હીરાબાગ સર્કલ પાસે આવેલી વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત તેને કારણે કફોડી બની છે. સુરતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે તે લોકોની સુવિધા માટે જે આ મેટ્રોનું જે કામ શરૂ થઈ રહ્યું છે ત્યારે અત્યારે તો જે મેટ્રોનું કામ શરૂ થતાની સાથે જ સુરતના વરાછા વિઠ્ઠલનગર સોસાયટીની અંદર અજીબસી જે ઘટના જે સામે આવી છે કે જે મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ જે રીતે આ વિઠ્ઠલનગર સોસાયટીની અંદર જે જોઈ શકાય છે કે ફીણવાળું જે પાણી છે તે અહીંયા છે તે જોવા મળી રહ્યું છે. આખી સોસાયટીની અંદર આ કેટલાક ઘરોની અંદર આ પાણી છે તે નિરીક્ષણ થયું છે. અહીંયા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહી રહ્યા છે, શું કહેશો, કઈ રીતનું આ પાણી જોવા મળી રહ્યું છે, ક્યારથી આ ભરાવો થયો છે? આ મેટ્રોનું કામ ચાલુ હતું પણ મેટ્રોવાળાએ એવી ભૂલ કરેલી છે તો આ ભૂલને કારણે આપણે બધાને ભોગવવાનો વારો આવ્યો છે. અત્યારે કેટલા ઘરોની અંદર અને ક્યારથી આ સ્થિતિ જોવા મળી? બે મકાનની અંદર જોયું છે અને ઉપરના માળ પણ તૂટ્યું છે. જે રીતે જોઈ શકાય છે કે આખી સોસાયટીના જે કેટલાક ઘરો છે તે અહીંયા જોઈ શકાય. લોકો છે પોતાના સામાન છે તે અહીંયા બહાર ગાડીને મૂક્યા છે, કારણ કે જે પાણીનો જે ગરકાવ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. અને સોસાયટીની અંદર મોટા પ્રમાણમાં લોકો છે ઘરમાં પાણી ન જાય તે માટે જે છે તે બચાવ કરી રહ્યા છે. શું કહેશો કાકા? 122 નંબર પાણી આવવાથી ઘણું ખરું પલ્લી અને પતી ગયું. એ લોકોએ કઈ સૂચના નહીં આપી હતી કે અહીંયા પાણી આવવાનું. એવું નીચે જે મેટ્રોનું જે કામ જે ખોદકામ ચાલી રહ્યું છે તેના કારણે આ સોસાયટીની અંદર આ જે પાણી છે તે ભરાયું છે. જોઈ શકાય છે લોકો છે પોતાનો સામાન લઈ અને જે અહીંયા જોવા મળી છે. બાકી અહીંયા બેઠા સામાન પર લઈ ગયા. રૂમમાં પાણી છે. પાણી આવ્યું 12 વાગે. હા, તો અમારે સામાન ઘણું નુકસાન થયું. ઘઉં ઉપર લઈ ગયા. હા, કીધેલું કોઈ વકરો નતો દીધો. આવીને મેં ત્યાં જાવું. જે રીતે જોઈ શકાય છે કે અહીંયા લોકો છે પોતાના પરિવાર સાથે અહીંયા જોવા મળી રહ્યા છે. બેન શું કહેશો, ક્યારે પાણી આવ્યું અને કેટલું નુકસાન? પાણી 12 વાગે આવ્યું. એનું અનાજ કરિયાણું તો બધું ઘણું ખરું બગડી ગયું છે. હા, તો બધું રગડામાં જ છે. જે રીતે પાણીનો જે આ જે રગડો જે કહી શકાય જે પાણી જે ફીણવાળું પાણી છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. એક બાજુ મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે લોકોના ઘરની અંદર આ જે મેટ્રોનું જે આ જે પાણી જે ફીણવાળું પાણી છે અહીંયા ઘૂસ્યું છે. આપણે જે બતાવવાનો પ્રયત્ન કરીશું. જોઈ શકાય છે કે અહીંયા જે છે આખું ઘર છે તે ઘરની અંદર પણ જે રીતે બેક પાણી જે માર્યું હોય મેટ્રોનું જે કામ છે તે ચાલી રહ્યું છે અને તેના કારણે આખા ઘરની અંદર આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. તમામ જે સામાન છે તે રીતે અહીંયા જોવા પલળી લઈ જાય છે. સૌ પ્રથમ તો જે બાથરૂમ છે બાથરૂમની અંદરથી જે આખું પાણી હતું તે બેગ માર્યું હતું અને ત્યારબાદ ઘરની અંદર જે પ્રસર્યું હતું. અત્યારે આખી સોસાયટીના જે મોટાભાગના જે ઘરો છે તેની અંદર આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. મેટ્રોના જે અધિકારીઓ છે જે કર્મચારીઓ છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે અને જે નિરીક્ષણ કરી રહ્યા છે કે કયા કારણસર આ રીતની સ્થિતિ છે તે ઊભી થઈ હોય. જે રીતે લોકો છે સામાન છે, શું કહેશો, કઈ રીતે પાણી બેગ માર્યું, કેટલું નુકસાન, જે રીતે લોકો છે તે અહીંયા જોવા મળે છે. બેન કઈ રીતે નુકસાન, શું કહેશો? ઘણું નુકસાન છે. તમે જોવો ટીવી ફ્રીજ અમારા વોશિંગ મશીન કેટલું આમ પાછળ તો વોશિંગ મશીન આખું પાણી ડૂબવા હતું. આખા પાણી તમે જોયો અંદર જાય ટોટલી સામાન પૂરો થઈ ગયો છે. કેટલું નુકસાન છે? ઘણું બધું ટોટલી ઘરનો સામાન ટોટલી પૂરો થઈ ગયો છે. ગાદડા ગોદડા વોશિંગ મશીન ફ્રીજ ટોટલી વસ્તુ કાદવમાં ફરી ગઈ છે. પાણી આ મેટ્રોમાંથી પ્રેસને કારણે ઉપર આવ્યો છે. મેટ્રોવાળાએ કોઈએ જાણ નથી કરી કે આ વસ્તુ પોઝિશન બંધ છે. કોઈ વસ્તુની કોઈ જાણ કર્યા વગર આપોઆપ પાણી આવવા માંડ્યું છે અને 2 કલાક બાદ ફોન રિસીવ કર્યો છે મેટ્રોવાળાએ. એ પહેલા રિસીવે નથી કર્યો ફોન. જે રીતે જોઈ શકાય છે કે ઘરની અંદર આખું જે પાણી ભરાયું જે કાદવ છે તે જોવા મળ્યું છે અને મેટ્રોના જે અધિકારીઓને જાણ કરી હતી છતાં પણ મેટ્રોના અધિકારીઓ સમયસર ન આવતાની સાથે સોસાયટીના મોટા ભાગની અંદર આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. હાલમાં તો મોટી સંખ્યામાં લોકોને નુકસાન છે. જે ફ્રીજ છે ટીવી છે તે વસ્તુ છે તે જોવા મળી રહ્યું છે નુકસાન થયું છે. ત્યારે આ શું કારણ હોઈ શકે છે, આ પાણી છે તે બેક માર્યું છે? અહીંયા મેટ્રોના અધિકારી છે તેમની સાથે વાત કરીશું. શું કહી રહ્યા છે, શું જે રીતે છે તે તમામ જે સોસાયટીઓની અંદર આ જે આ કેટલા ઘરો છે તેની અંદર આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. મેટ્રોના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે. કયા કારણસર આ રીતની સ્થિતિ છે તે સર્જાઈ છે, લોકો છે જે છે પરેશાન જોવા મળી રહ્યા છે. વરાછાના વિઠ્ઠલનગર સોસાયટીની આ ઘટના છે. જોઈ શકાય છે લોકોના બાઇક છે, તમામ સામાન છે. સાહેબ, કઈ રીતનું અત્યારે જે કામગીરી શું લાગી રહ્યું છે? એ મુજબ ગુજરાતી ક્યાં લગ રહા હૈ, ક્યાં એ હો સકતા હૈ?
जब तक हम क्लीन नहीं होगा तब तक पता नहीं चलेगा। नहीं नहीं मुझे अभी रुक जाओ। जोई शकाय छे के मेट्रो ना अधिकारी आ बाबते के बोलवा तैयार नहीं कारण के हजी तपास करी रह्या छे तेवुं कही रह्या छे। एटले हाल में तो आ पानी जे छे घरकाव कई रीते थयुं छे आ फीण वाळुं पानी छे लोकोना घर में कई रीते पहोंच्युं छे तेने लईने हाल में तो जे अधिकारी छे मेट्रो ना ते पहोंच्या छे अने आखी जे तपास छे ते करवामां आवी रही छे। पण हाल में तो लोकोने सुविधा उभी थाय ते पहेला लोकोने दुविधानी अंदर मूकवामां आव्या छे। कैमरामेन संजय चंद्र साथे बलदेव सुधार।